દોસ્તો, જ્યારે તમે બીપીએસ સ્વામિનારાયણ ગોધરા આવશો એટલે સામે તમને પાર્કિંગ જોવા મળશે અને સાં પ્રેમવતી પણ છે. જો તમારે મંદિરની અંદર નહીં જમવું હોય તો સામે તમે જમી શકો છો પ્રેમવતી તમારા પૈસાથી. ને સામે છે બુક સ્ટોર થર્ડ ફીટ, તો એ જો તમારે દાન લખાવ હોય તો એ તમે લખાવી શકો છો. ને કાં તો જે બીપીએસ સંપ્રદાયના પુસ્તકો જેવો તમામ પ્રકારનું કંઈ વસ્તુ મળશે. ને આપણે હવે જઈ રહ્યા છીએ નીલકરવાણી મહારાજના દર્શન કરવા માટે. ને દોસ્તો, જો તમે એક વિદ્યાર્થીની માટેની અભિષેકની સેવા એ 11 રૂપિયા છે. જો તમે અહીં અભિષેક કરવા માંગતા હોય તો અહીં અભિષેક પણ કરી શકો છો. તો સામે છે નીલકરવાણી મંદિર, તમે દર્શન પણ કરી શકો છો વિડીયોના માધ્યમથી. બાકી અંદરનો આ નજારો છે, તમે જોઈ શકો છો. ને દોસ્તો, હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે. ને હું તમને બહારથી બગીચો પણ બતાવી દઈશ. એથી ડાયરેક્ટ આપણે સીડી ચડીને જવાનું છે ઉપર દર્શન કરવા માટે. દોસ્તોને તમે જોઈ શકો છો સામે છે બીપી સ્વામિનારાયણ મંદિર ગોધરા. ને દોસ્તો, હવે આપણે જઈ રહ્યા છીએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે. વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહે દોસ્તો. જો તમને આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા જ નવા વિડીયો જોવા મળશે. ને દોસ્તો, હવે આપણે ડાયરેક્ટ જવાના ભગવાન સ્વામિનારાયણ દર્શન કરવા. તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહે. દોસ્તોને પહેલા હું તમને શ્રીરામ હનુમાનજીના અને સીતાજીના દર્શન કરાવી રહ્યો છું. દોસ્તોને હવે આપણે જઈ રહ્યા છીએ શ્રી શંકરજી ગણેશજી ને શ્રી પાર્વતીજીના. દોસ્તોને જો તમે ઘરે બેઠા વિડીયોના માધ્યમથી દર્શન પણ કરી શકો છો. ને સામે છે ભગવાન સ્વામિનારાયણ મંદિર, તો એવા આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છીએ ભગવાન સ્વામિનારાયણ દર્શન કરવા માટે મંદિરની અંદર. ને જે ગોધરાનું બીપીએસ સ્વામિનારાયણ મંદિર છે તે અંદરથી કઈ રીતનું ડિઝાઇન બનાવવામાં આવ્યું છે તે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. ને હાલમાં મંદિર બંધ છે, થાળ ચાલી રહ્યું છે, એટલા માટે ત્યાં મંદિર ખુલશે ત્યાર પછી આપણે દર્શન કરશું. તો એ સુધી હું તમને મંદિરના અંદરનો વ્યૂ બતાવી રહ્યો છું. તમે જોઈ શકો છો જોરદાર એક ડિઝાઇનથી બનાવવામાં આવ્યું છે બીપીએસ સ્વામિનારાયણ મંદિર. ખાસ કરીને તમે બીપીએસ સ્વામિનારાયણ મંદિર જઈ ગમે ત્યાં હોય તો આ રીતના ડિઝાઇનવાળા બનાવવામાં આવે છે જોરદાર. મંદિરને આપણે દર્શન કરી દીધેલા છે. ને હવે તમને હું મંદિરની પાછળ જે નજારો જોવા મળશે એ હું તમને જે મંદિરની પાછળ શું શું આવેલું છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. ને દોસ્તો, સામે જે હોલ જોવા મળે એ છે પૂનમ હોય ત્યારે અહીં સભા થાય છે. ને ખાસ કરીને વિદ્વાન સંત આવીને કંઈક પારાયણ જેવું રાખવામાં આવે છે તે સત્સંગ સભા થાય છે. ને સામે છે રસોડું. દોસ્તોને જ્યારે તમે પૂનમમાં આવશો તો સામે હોલ છે તો તમે જમી શકો છો. ને આ બાજુ સંતોને રહેવા માટે ઉનો છે તે બાકી પાછળનો નજારો પણ તમે જોઈ શકો છો. ને નીચે જોરદાર બગીચો છે એ હું તમને નીચે જઈને બતાવું. તો ચાલો આપણે નીચે જઈએ ને બગીચો પણ જોઈ. દોસ્તો, આપણે ઉપર પણ દર્શન કરી આવ્યા છીએ ને હવે હું તમને અહીંનો બગીચો બીપીએસ સ્વામિનારાયણ મંદિરનું ગોધરા છે ત્યાં આગળ બગીચો કેવો જોવા મળે છે તમે જોઈ શકો છો. ખાલી
ને આ જે ફૂલો છે તે કઈ રીતનું કટિંગ કરવામાં આવે છે તમે જોઈ શકો છો, એકદમ જોરદાર નજારો પણ જોવા મળે છે. બાકી આ ચારે બાજુ ને વૃક્ષો પણ કઈ રીતના કટિંગ કરવામાં આવે એ પણ તમે જોઈ શકો છો. બાકી નજારો પણ એકદમ જોરદાર જોવા મળે છે. આપણે સામે જઈ રહ્યા છીએ જમવા માટે. બાકી જોરદાર એકદમ નજારો છે, જોરદાર જોવા મળે છે. બગીચો એટલો જોરદાર સુંદર છે કે તમને ફોટા પાડવાનું પણ મન થશે. દોસ્તો ના હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર પાછળ રસોડું આવેલું છે તેની અંદર જમવા માટે. તમે જોઈ શકો છો જે હાથીને જે બિલ્ડિંગ કરીને એ રીતનું જે જાળી જેવું બનાવવામાં આવે છે ને મહેંદીની અંદર જે મૂકી દેવાનું છે હાથી જેવો તે જે મેં આ ઝાડ છે તે જોવા મળે છે. તમે જોઈ શકો છો અહીં ડિઝાઇન એવી રીતની બનાવવામાં આવી છે ને બગીચો પણ એકદમ જોરદાર જોવા મળે છે. તમે જોઈ શકો છો ખાલી બગીચો કેવો જોવા મળે છે તે આપણે એક માટલા જેવું જોવા મળે છે. આ બાજુ છે એક અલગ પ્રકારનો તાર જોવા મળી રહ્યો છે. અને આ જે ઝાડ છે તે પણ કઈ રીતના કટિંગ કરવામાં આવે એકદમ જોરદાર જોવા મળે છે. બાકી આ બાજુ છે મંદિરનો પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો. આ બાજુ સંતો રહે છે ને સામે છે રસોડું ને આ બાજુ સત્સંગ હોલ છે કેશવ કથા કુંજ. અહીં આગળ જ્યારે વધારે પડતી સંખ્યામાં જે ભક્તો આવે છે ત્યારે અહીં આગળ સભા કરવામાં આવે છે અને જો પૂનમના દિવસે ઓછી ભીડ હોય ત્યારે પેલા મંદિરની નીચે હોલ છે તેમાં સભા કરવામાં આવે છે. જોશો ને જ્યારે તમે કોઈક દિવસ આવશો એટલે તમને અહીં આગળ જમવાનું મળશે ને જો વધારે ભીડ હોય તો ત્યાં સામે હોલ જોવા મળશે તે આગળ જમવાનું મળશે. ઓકે બગીચો જોવા મળે છે અને હિંચકા પણ છે નાના છોકરાઓ માટે. હવે આપણે જમવા માટે જઈ રહ્યા છીએ. ચાલો તમે પછી મળીએ બીજું સાથે. દોસ્તોને બહારથી કંઈક આ પાછળથી આ મંદિર છે તે જોવા મળે છે. તમે જોઈ શકો છો ને સામે છો રોડ ને આ તરફ સંતોને મળવા માટે તરફ જઈ શકો છો ને આ બાજુ આપણે જઈ રહ્યા હતા ડાયરેક્ટ. દોસ્તો જો તમને આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું સુધા જેથી કરીને તમને આવા જ વિડીયો જોવા મળશે ને ફરી મળશું નવા વિડીયો સાથે.